બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનતા રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું અંબાલાલ પટેલની આગાહી આગામી 3-10 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ચોમાસું નબળું પડ્યું પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પૂર્વોત્તરના 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આસામના મોરીગાંવમાં બ્રહ્મપુત્રાના પૂરના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા પાણી ઘૂસી જતા હજારો લોકોને અસર વડાપ્રધાન મોદીએ પોતાના નિવાસ સ્થાને નાની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી દિલ્હીની વિવિધ સ્કૂલોની બાળકીઓ સાથે વડાપ્રધાને વાર્તાલાપ કરી રક્ષાબંધન ઉજવ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલને મહિલા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધી ગાંધીનગર પોલીસ સ્ટાફની મહિલા કર્મચારીઓએ રાખડી સીએમને બાંધી કૃષિ મંત્રી રાઘવજી પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી જામનગરના ધ્રોલની શાળામાં રક્ષાબંધનની ઉજવણી શાળાની બાળાઓએ રાઘવજી પટેલને રાખડી બાંધી પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડનનો વિવાદ વધુ વકર્યો ગાર્ડન કામગીરી અને વિવાદિત શૌચાલયનો વિવાદ વધ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2-10 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસનના સહયોગથી પ્રથમ વખત મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન પરેડ કરી ફેસ્ટિવલનું ઉદઘાટન કરાશે વડોદરાના શિનોરમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી જેસીબીએ ખોદકામ કરતા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ ગીર સોમનાથમાં તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડની સરકાર સમક્ષ માંગ જિલ્લામાં 10 કલાક વીજળી આપવામાં આવે સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા જાહેરાત કરી છે પરંતુ ગીર સોમનાથ જિલ્લો બાકાત